અરે ફેસબુક ખોલે ને ત્યારે હાર્દિક હાર્દિક પબ્લિક ને રવાડે ચડાય જાય, વડીલો આચું કે બે રૂપિયા બનાવવા ને આપણને ધંધે લગાડે. આપડે તો બાપ દાદા ના ધંધા છે, આપડે તો ધંધે લઈ જવાનું. કોઈ અત્યારે રેડિયો જવાની જરૂર નહીં, અનામત ની કોઈ જરૂર નહીં. આપડે આ તો ફાર્મ હાઉસ નો ફોર્ચ્યુનર ને બધું જબરું જબરું ભેગું કર્યું. ગોમડામ ની અત્યારે તો ફાર્મ હાઉસ ઉપર ગાડીઓ લઈને ફરત. ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ફેવર. તમારા ભાઈ લઈ ગયું તું કશું? પટેલ જ છો ને તમે? બે દેખાય પટેલ જ લાગો. હું પટેલ જ છું બરાબર. તમારા ધંધા સારા લાગે, નોકરી બોકરી બધા ગોઠવી ગયા લાગો. તમારા અનામત ની જરૂર નથી બરાબર. હાર્દિક પટેલ લઈ ગયું તમે પછી પૈસા કેટલા આપે? તમે બધું હું પટેલ જ છું ભાઈ. હા તો તમે વાત કરતો એટલે હું તમને કેટલા પૈસા લઈ ગયો. તમારું શું જાય છે? તમારા પાસે કોઈ સાબિતી છે કે કેટલા પૈસા બનાયા? ફોર્ચ્યુનર બની છે ને એ બધું કોઈ તમારા બંને નો સરવાળો કરીને પણ 93 નતા થતા. નતા થતા ને? એવું તો સરકારી સારી શાળાઓ ની અંદર કોલેજ ની અંદર એડમિશન મળી ગયું છે. નહી જવા દો ને સાહેબ. તમારા બંને ના સરવાળા કરતા એના ટકા વધારે હતા સાહેબ. શું મહેનત નહીં કરી? મહેનત કર્યા વગર થોડા 93 ટકા આવ્યા હોય તો બી યાર એને થોડી વધારે મહેનત કરવી જોઈએ ને. તમે 1-10 ધોરણ ની અંદર કદી 93 ટકા પોતાની માર્કશીટ માં પણ જોયા છે? બરાબર. એટલે અનામત ની જરૂર તમારે નથી, એવા વર્ગ ના લોકોને છે, એ વસ્તુ સમજો. અને રહી વાત બીજી આ પૈસાની, કે હાર્દિક પટેલે પૈસા કમાયા બરાબર, તમારી પાસે શું સાબિતી છે કે એને પૈસા કમાયા છે? કોઈ સાબિતી? વડીલો આપણે બધા એવું કહેતા કે તમે રેલીઓમાં જશો નહીં રોજ રોજ. શા માટે ના જઈએ? આપણા સમાજ નો આગેવાન છે, આપણા સમાજ ને આટલી મદદરૂપ થાય છે તો એમને મદદ કરવી જોઈએ. રહી વાત ફાર્મ હાઉસ ની, તો સાહેબ એ ફાર્મ હાઉસ એના પોતાના નામનું કે પોતાનું નથી, એને લોકસેવાના કાર્ય માટે આપણા સમાજના અગ્રગણીઓ એને આપેલું છે. એને કે પોતાના પૈસે ખરીદેલું ફાર્મ હાઉસ નથી સાહેબ. રહી વાત ફોર્ચ્યુનર એની ગાડીઓની, તો ફોર્ચ્યુનર પણ એના પોતાના બધા સ્વયંસેવકો અને બધા જે સારા સારા વ્યક્તિઓ તમારા જેવા ધંધાદારી વ્યક્તિ એને આપે છે, કારણ કે એ સમાજની સેવા કરી શકે અને સમાજને આગળ લાવી શકે. તમારે એને મારે અત્યારે હાલની તારીખમાં અનામતની જરૂર નથી, પણ ઘણા એવા વર્ગ છે કે જેને અનામતની જરૂર છે, કારણ કે તમારી પાસે બાપદાદાની મિલકત છે ને એ લોકોની પાસે બાપદાદાની મિલકત અને જમીન નથી. એક બીજી વસ્તુ તમને કહી દઉં, તો 7-12 ઉતારાની પેઢીની અંદર તમારા નામની પાછળ તમારા છોકરાનું નામ રાખવું હોય, આ ઇજ્જતથી જીવવું હોય, તો અત્યારે આપણે અનામતમાં સામે સામે લડવું પડશે ને, લડવું જ પડશે. આ વસ્તુ સ્વીકારી લો. અને એને પૈસા કમાયા નથી, એને સમાજની સેવા કરી છે ને એના માટે પોતાનું બલિદાન આપ્યું છે. કેમ કોઈ 25 વર્ષનો છોકરો આ રીતે લડવા નથી જતો? ગયો કોઈ દિવસ? કોઈ આ 14 દિવસ સુધી ઉપવાસ ઉપર બેસવું એ નાના મોટાનું કામ નથી સાહેબ. એના માટે પણ જીગર જોઈએ, સંયમ જોઈએ. તમે સપોર્ટ કરશો અને એ સિવાય આપણા સમાજના એવા બીજા અજાણ વ્યક્તિઓને પણ તમે અવેર કરો કે આ વસ્તુ જરૂરી છે, આના સામે લડવું પડશે, બાકી આપણું અસ્તિત્વ જ નહીં. ચલો જય સરદાર સાહેબ. અનામતની જરૂર હોય કે ના હોય, તમારે નથી તો તમારા બીજા ભાઈઓને છે, અને એ લોકો માટે તમારે હાર્દિક પટેલને સપોર્ટ આપવો પડશે, અને એ આપવાથી જ આપણું અને આપણા ભાઈઓનું અસ્તિત્વ ટકી રહેશે. તો બીયા વગર સેજ પણ હાર્દિક પટેલને સપોર્ટ કરો. જય સરદાર.